हेलो फ्रेंड्स, वेलकम ऑल इन दी सेवंथ पार्ट ऑफ चैप्टर नंबर 5 कॉम्प्लेक्स नंबर। लास्ट सेशन ની અંદર આપણે વર્ગમૂળ અરે સોરી દ્વિઘાત સમીકરણ વિશે ચર્ચા કરી અને આજના ટોપિક માં આપણે વર્ગમૂળ સંકર સંખ્યાના વર્ગમૂળ વિશે ચર્ચા કરીશું। ઓકે, સો જો સેશન માટે તમે હજુ સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય ચેનલ તો ચેનલ સબસ્ક્રાઇબ કરો કે જેથી ફર્ધર વિડિયોઝ માટે નોટિફિકેશન મળતી રહે। ઓકે, સો આજનો સેશન સ્ટાર્ટ કરીએ, રાઈટ? ओके, सो आ 7, 8, 9, 10 જે છે એમાંથી છતાં એકાદ આપણે આજે કરી લઈએ, બરાબર, ભલે થઈ ગયા હોય, પણ એક આ 8 નંબર અને 10 નંબર આપણે કરી લઈએ, કદાચ કોઈકને અંદર થોડો ઘણો ભી ડાઉટ રહ્યો હોય તો સોલ્વ થઈ જાય, રાઈટ? તો આપણે જે મેથડ કરતા હતા એના અકોર્ડિંગ પહેલા આપણે a બરાબર √3 बी बराबर माइनस रूट टू और सी बराबर 3√3। तो जो हूँ डेल्टा शोधी लो तो माइनस रूट टू नो स्क्वायर माइनस 4 ए सी, तो माइनस 2√2 नो स्क्वायर એટલે 2 माइनस, હવે બહુ ધ્યાનથી સમજો, આ 4 × 12 અને √3 × √3 એટલે 3 એટલે 12 × 36 એટલે માઇનસ 34 થઈ જશે ડેલ્ટા બરાબર એટલે લેસ ધેન 0। તો માટે x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ i √ માં ડેલ્ટા અપોન 2a એટલે આપણા માટે શું થઈ ગયું, તો કે માઇનસ માઇનસ √ 2 પ્લસ ઓર માઇનસ i। હવે જેમ આપણે લાસ્ટ સેશન માં ડિસ્કસ કરેલું કે જો ડેલ્ટા ઋણ જ હોય તો અંદર તમારે ધન નિશાની જ લેવાની, છેદમાં 2 × એટલે તમારી પાસે x ની કિંમત થઈ જશે √2 પ્લસ ઓર માઇનસ i √ માં 34 છેદમાં 2√3। હવે આટલો જવાબ રાખવો હોય તો પણ ચાલે, અને થોડું જો સાદરૂપ આપવું હોય તમારે હજુ તો તમે વધારેમાં શું આપી શકો, તો કે આ જે √34 છે એને 17 × 2 લખાય, તો √2√2 એટલે જો હું બતાવી દઉં ખાલી, અને √2 × √17 લખાય ના છેદમાં 2√3, ઉપરથી √2√2 કેન્સલ એટલે x બરાબર 1 પ્લસ ઓર માઇનસ i √ માં 17 છેદમાં √6 આ પણ જવાબ લખેલો હોય તો ચાલે। ઓકે, એટલે ક્યાં તો આ ફર્સ્ટ આન્સર લખો અથવા તો સેકન્ડ લખો, બંનેમાંથી કોઈ પણ ચાલે। અને એવું જ એક વખત 10 નંબર જોઈ લઈએ, 10 નંબર ની અંદર છે x સ્ક્વેર પ્લસ x બાય √2 પ્લસ 1 બરાબર 0। હવે આની અંદર પણ તમારે સેમ એઝ ઇટ ઇઝ રાખીને સોલ્વ કરવું હોય તો પણ ચાલે, અથવા તો તમે એવું પહેલા ધારી લો કે ભાઈ a બરાબર 1, b બરાબર 1/√2, c બરાબર 1, બરાબર, અથવા તો એક કામ કરીએ થોડુંક સાદરૂપ આપી દઈએ તો એનાથી કદાચ સરળતા રહે, બરાબર, તો √2x² + x + √2 = 0। તો હવે a બરાબર √2, b બરાબર 1 અને c બરાબર 5√2, તો માટે ડેલ્ટા બરાબર થઈ જશે b² - 4ac, તો 1 - 4ac, તો આ 1 - √2 √2 એટલે 2, તો 4 × 2 એટલે 8 થઈ જશે। તો જો આ પાછો દાખલા એવો કે જેમાં -7 તમારો ડેલ્ટાનો જવાબ હશે, અને હવે તમે જો સૂત્ર વાપરી લો કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ આઈ √ માં ડેલ્ટા અપોન 2a, તો માઇનસ બી ની કિંમત -1 પ્લસ ઓર માઇનસ આઈ √ માં 7 અને છેદમાં 2√2, આટલો તમારો આન્સર આવશે, રાઈટ? સો આટલા પરથી એવું હવે વિચારી શકાય કે તમને બાકીના દાખલાઓ સોલ્વ કરવા માટે ઇઝીનેસ રહી હશે, રાઈટ? સો 7 અને 9 તો સિમ્પલ છે, હવે તમારાથી થઈ જશે। ઓકે, સો આજનો હવે જે મેઇન બીજો ટોપિક છે એ છે સંકર સંખ્યાનું વર્ગમૂળ, સંકર સંખ્યાનું વર્ગમૂળ। હવે છે ને ભાઈ, આ ટોપિક એનસીઆરટી ની જે એક્ચ્યુઅલ ટેક્સ્ટબુક છે ઇંગ્લિશ મીડિયમ એમાં સપ્લિમેન્ટરીમાં છે, ટેક્સ્ટબુકમાં એડ નથી, એટલે તમે જો ઇંગ્લિશ મીડિયમ સાથે કમ્પેર કરો ને તો એમાં 3 જ સ્વાધ્યાય છે, પછી સીધું પ્રકરણ સ્વાધ્યાય, આપણી ટેક્સ્ટબુકમાં આ સ્વાધ્યાય પહેલા આપી દીધું છે,
तो हवे आपणे संकट संख्यानुं वर्गमूळ शोधीए। हवे आपणने बधाने ज खबर छे के वर्गमूळ कोने कहेवाय। हुं एम कहुं के भाई चार तो एनुं वर्गमूळ बराबर बे, टूंकमां बे बराबर चार बराबर बे नो वर्ग, आवुं लखी शकाय। तो बस आज वस्तुने ध्यानमां राखीने आपणे कोई एक संकट संख्या धारीए। जो ध्यानथी समजो, बहु सरळ टॉपिक छे के धारो के z बराबर a प्लस ib माटे z नुं वर्गमूळ बराबर कोई x प्लस iy संख्या हशे। मने खबर नथी शुं हशे, पण कम्पलसरी वर्गमूळ वाळी संख्या पण x प्लस iy स्वरूपमां ज हशे। समजो, आ z बराबर a प्लस ib ए कोई एक संख्या छे जेनुं वर्गमूळ तमे शोधशो तो ए x प्लस iy ना स्वरूपमां मळशे। हवे जो हुं z बराबर तो आवुं लखी शकुं ने के x प्लस iy नो वर्ग। आ बे स्टेप पहेला तो क्लियर करजो हो। z बराबर में धार्यु a प्लस ib, z नु वर्गमूळ करवाथी कोई संख्या x प्लस iy मळशे। सीधी वस्तु छे ने के जे संख्या, जो संख्या चार होय तो वर्गमूळ करवाथी संख्या बदलाय। तो जो z बराबर a प्लस ib होय तो वर्गमूळ लेवाथी x प्लस iy मळशे। तो हवे आपणे एवुं कही शकीए भाई अहींया के a प्लस ib बराबर x स्क्वेर वत्ता i 2xy वत्ता i स्क्वेर y स्क्वेर। એટલે કે a પ્લસ ib બરાબર x સ્ક્વેર, ધ્યાનથી સમજો, x સ્ક્વેર વત્તા i 2xy, અને ભાઈ i સ્ક્વેર એટલે માઇનસ 1, તો આ y સ્ક્વેર થઈ ગયો। તો હવે તમે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સાથે લાવો તો x સ્ક્વેર ઓછા y સ્ક્વેર વત્તા i 2xy, તો ટૂંકમાં તમને a બરાબર x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર તથા b બરાબર 2xy મળી ગયું। અને હવે તમારે શું કરવાનું, તમારે શોધવું છે કોને, કોને શોધવાનું, તમારે શોધવું છે x + iy। અને તમને સમીકરણ પણ મળી ગયું, જોજો a = x² - y² અને b = 2xy। તો તમારે તો સિમ્પલ વેમાં કોઈ પણ બે પરથી, કારણ કે તમારી પાસે a અને b આપેલું હશે, તમારી પાસે a અને b આપેલું હશે બરાબર, તો તમારે x² અને y² x અને y આમાંથી કોઈ પણ એકને કરતા બનાવો। જેમ કે હું y ને કરતા બનાવું તો y ને કરતા બનાવીશ તો શું મળશે મને, b / 2x બરાબર। આના પરથી y ને કરતા બનાવો એટલે તમને મળશે b / 2x, અને એ b / 2x ની કિંમત તમારે આ સમીકરણમાં મૂકી દેવાની એટલે તમને મળી જાય b / 2x નો વર્ગ, એટલે a બરાબર x² - b² / 4x² અને આને તમે સોલ્વ કરો એટલે તમને કોની કિંમત મળશે, x ની કિંમત મળશે બરાબર। જો આના પરથી x ની કિંમત મળી જાય એને તમારે પાછું આમાં મૂકી દેવાની એટલે તમને કોની કિંમત મળી જશે, y ની કિંમત મળી જશે બરાબર। એક દાખલો આપણે જોઈએ, ટ્રાય કરીએ, પછી હું તમને સીધું સૂત્ર આપું। બહુ સિમ્પલ અને સાદું સૂત્ર છે, આનું સાદરૂપ આપ્યા પછી જે જવાબ મળશે ને એ આપણે સીધો જ સૂત્રમાં મૂકીશું। પણ અત્યારે ટૂંકમાં પહેલા તો વર્ગમૂળ વિશે શું સમજ પડી તમને એ તમે સમજી લો કે ધારો કે તમારે વર્ગમૂળ શોધવું છે બરાબર। ધારો કે તમારે વર્ગમૂળ શોધવું છે તો શું કરશો તમે, સૌથી પહેલું તો કે ભાઈ z બરાબર a + ib, એમાં z બરાબર a + ib ને વર્ગમૂળમાં ધારી લો તો એ જવાબ x + iy મળશે। z બરાબર x + iy નો સ્ક્વેર, બંને બાજુ મેં x + iy નો સ્ક્વેર કર્યો, વિસ્તરણ કર્યું અને વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવ્યું। હવે મારો ટાર્ગેટ આ a બરાબર x² - y² તથા b બરાબર 2xy પરથી x અને y ની કિંમત શોધવાનો રહ્યો બરાબર। તમને x અને y ની કિંમત મળી જાય પછી તમારો જવાબ બહુ ઈઝીલી આવી જશે, જેમ કે આપણે દાખલા જોઈએ એટલે વધારે સમજમાં આવી જાય। ઓકે, દાખલાને ધ્યાનથી સમજે। જો તમારે આ સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધવું છે, હવે આ સંકર સંખ્યાને તમે a પ્લસ ib સાથે સરખાવો તો a બરાબર ઓછા 15 અને b બરાબર ઓછા 8 તમને મળી જશે। હવે મેથડ સમજો, આપણે એવું ધારી લઈએ કે ધારો કે આ જે સંખ્યા છે z એનું વર્ગમૂળ બરાબર x + iy છે બરાબર, એટલે તમારી પાસે વર્ગમૂળમાં શું જોઈશે, માઇનસ 15 માઇનસ 8 i બરાબર x + iy, કારણ કે તમારે આનું વર્ગમૂળ જ શોધવું છે। તો હવે તમે માઇનસ 15 ઓછા 8 i બરાબર x + iy નો વર્ગ લખી શકો કે નહીં, તો માઇનસ 15 ઓછા 8 y બરાબર x સ્ક્વેર વત્તા i 2xy વત્તા i સ્ક્વેર y સ્ક્વેર, એટલે ઓછા 15 ઓછા i 8 x સ્ક્વેર ઓછા y સ્ક્વેર વત્તા i 2xy થઈ ગયો।
तो એનો મીનિંગ કે હવે તમે વાસ્તવિક ભાગ ને કાલ્પનિક ભાગ સરખાવો તો x2 - y2 = -15 તથા 2xy = -8 તો x2 - y2 = -15 તથા xy બરાબર અથવા તો તમે y ને કરતા બનાવો તો શું બોલશે બોલો y ને કરતા બનાવીશું તો -4 ના છેદ માં x મળે ભાઈ બરાબર હવે આ કિંમત ને તમારે આ સમીકરણ માં મૂકી દેવાની તો x2 -4 ના છેદ માં x નો વર્ગ = -15 તમારો ટાર્ગેટ શું છે પાછો હું કહું તમારો ટાર્ગેટ x અને y ની કિંમત શોધવાનો છે જે તમારી આપેલી સંકર સંખ્યાનું વર્ગમૂળ હશે એટલે હવે x નો વર્ગ -16 ના છેદ માં x નો વર્ગ = -15 તો x ની 4 ઘાત -16 = -15 x નો વર્ગ તો હું આમ લખી દઉં ભાઈ કે -15 x નો વર્ગ -16 = 0 તો હવે આ દ્વિઘાત સમીકરણના અવયવ પાડતા આવડે તમને કે 16 ના અવયવ કે જેની બાદબાકી -15 થાય તો x ની 4 ઘાત -16 x નો વર્ગ અથવા તો -x નો વર્ગ જો આવી રીતે લખી દઈએ -16 x નો વર્ગ -16 = 0 તો પહેલા બે પદમાંથી x² કોમન તો x² -1 બીજા બે પદમાંથી 16 કોમન તો x² -1 = 0 તો હવે x² -1 ઇન્ટુ x² +16 = 0 તો માટે x² = 1 થઈ જશે અને x² = -16 આ તો શક્ય જ નથી કારણ કે હવે તમે બીજગણિતની રીતે આને સોલ્વ કરો છો એટલે હવે આમાં એવું નહીં થાય કે સર i ના સ્વરૂપમાં લખીએ એટલે આ શક્ય નથી તો તમને ઓલરેડી શું મળી x ની કિંમત તો માટે x = +1 મળશે તો હવે પહેલું જો x = 1 હોય તો તમે જે આ સમીકરણ લાવ્યા આ 1 તો એના પરથી y ની કિંમત કેટલી મળશે -4 મળશે અને બીજો જ્યારે તમે x = -1 મૂકશો તો y ની કિંમત આ સમીકરણ પરથી -+ એટલે 4 મળી જશે તો માટે માંગેલ વર્ગમૂળ x + iy = 1 - 4i અથવા x + iy = -1 + i4 આવા બે પ્રકારના વર્ગમૂળ મળશે તમને આ તમારી આખી મેથડ થઈ ગઈ ભાઈ ધ્યાનથી સમજજો હા ફરી એક વખત જોઈ લો થોડું કદાચ તમને અટપટું લાગ્યું હોય પણ હું સૂત્ર આપીશ ને એટલે તમારા માટે એકદમ સરળ થઈ જશે આ મેથડ કરવા કરતા આપણે સૂત્રને જ ફોલો કરીશું પણ આ મેથડ મેં કેમ કરાવી કારણ કે ટેક્સ્ટ બુકમાં મેથડ આપી છે બરાબર આપણી પાસે સૂત્ર બી છે કે જેના દ્વારા આપણે બહુ સરળતાથી જવાબ મેળવી શકીશું પણ આપણે એક વખત મેથડ પણ જાણી લેવી જોઈએ એટલે ટેક્સ્ટ બુકમાં જોઈને તો આપણને એવું નહીં લાગે કે આ કંઈક અલગ થઈ ગયું સમજો તો મેથડ શું કર્યું આપણે ફરી એક વખત જોઈએ કે વર્ગમૂળમાં z = x + iy લીધું કે જેનું વર્ગમૂળ તમારે શોધવું છે બરાબર તો વર્ગમૂળમાં -15 - i 8 = x + iy થઈ ગયું બંને બાજુ તમે સ્ક્વેર લઈ લો વિસ્તરણ કરીને વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને મેં સરખાવી દીધા બરાબર એટલે આ સમીકરણ અને આ સમીકરણ મળી જશે મને વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવવાથી ત્યાર પછીના કામમાં મેં શું કર્યું તો કે બસ હવે સમીકરણને સોલ્વ કર્યું કે 2xy = -8 હોય તો y ની કિંમત -4/x એને તમે સમીકરણમાં મૂકી દો વિસ્તરણ આપી દો સાદરૂપ આપો x ની કિંમત મળશે એ x ની કિંમત પાછી તમે આ સમીકરણમાં મૂકી દો એ x ની કિંમત પાછી તમે આ સમીકરણમાં મૂકી દો એટલે તમને સીધો જ જવાબ દેખાઈ જશે સમજ પણ હવે ધારો કે હું તમને એક નોંધ જો સમજો હા નોંધ હું સીધું સૂત્ર આપી દઉં સમજો કે સંકર સંખ્યા z = a + ib માટે સંકર સંખ્યાનું વર્ગમૂળ બરાબર પ્લસ ઓર માઇનસ બહુ ધ્યાનથી સમજો હા વર્ગમૂળમાં માનાંકમાં z + a / 2 + i માનાંકમાં z - a / 2 જો b greater than 0 અથવા પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં માનાંકમાં z + a / 2 માઇનસ i વર્ગમૂળમાં માનાંકમાં z માઇનસ a / 2 જ્યાં b લેસ ધેન 0 આપણને બધાને જ માનાંકમાં z નો મીનિંગ ખબર છે એટલે હવે જો મારે ઉપરના દાખલાને
એટલે કે જો z બરાબર ઓછા 15 ઓછા 8 થાય તો a બરાબર ઓછા 15 અને b બરાબર ઓછા 8 આ આપણને ખબર જ છે તો હવે જો મારે આ દાખલાને સોલ્વ કરવું હોય બહુ ધ્યાનથી સમજજો તો તમારે કયું સૂત્ર વાપરવું પડશે પહેલા તો તમારા મગજમાં શું આવે બોલો b greater than 0 છે કે less than 0 છે તો કે b less than 0 છે એટલે આ સૂત્ર આવશે પણ આના માટે મારે માનાંક z શોધવું પડે બોલો માનાંક z એટલે ઓછા 15 નો વર્ગ વત્તા ઓછા 8 નો વર્ગ એટલે 225 વત્તા 64 એટલે 289 અને 289 એટલે માનાંકમાં z બરાબર 17 આવી ગયો કારણ કે 200 અરે 289 એટલે 17 નું વર્ગમૂળ થાય અને હવે હું સીધું આ સૂત્ર જ વાપરી લઈશ તો માટે z નું વર્ગમૂળ બરાબર પ્લસ ઓર માઇનસ ચાલો વર્ગમૂળમાં બોલો માનાંકમાં z માનાંકમાં z એટલે 17 વત્તા a a એટલે ઓછા 15 છેદમાં 2 હવે પાછું બોલજો લેસ ધેન 0 છે એટલે આગળ માઇનસ i વર્ગમૂળમાં માનાંકમાં z એટલે 17 ઓછા ઓછા 15 ના છેદમાં 2 બસ હવે આનું સાદુરૂપ આપી દો એટલે સીધો ઉપરના જેવો જવાબ આવી જશે તમારો તો પ્લસ ઓર માઇનસ ચાલો વર્ગમૂળમાં બોલો 17 ઓછા 15 ચલો એક સ્ટેપ લખી દઉં એક્સ્ટ્રા બાય 2 માઇનસ i 17 વત્તા 15 બાય 2 પ્લસ ઓર માઇનસ 17 ઓછા 15 એટલે 2 બાય 2 માઇનસ i 32 ના છેદમાં 2 તો ટૂંકમાં પ્લસ ઓર માઇનસ આ 2 બાય 2 એટલે વર્ગમૂળમાં 1 માઇનસ 32 ના છેદમાં 2 એટલે 16 તો માટે z નું વર્ગમૂળ બરાબર પ્લસ ઓર માઇનસ 1 માઇનસ i 4 થઈ ગયું એટલે આના પરથી પણ તમને બે કિંમત મળી જશે કે એક કિંમત મળી 1 માઇનસ i 4 તથા બીજી કિંમત મળી તમારી પાસે માઇનસ 1 માઇનસ 1 પ્લસ i 4 તો જોઈ શકો છો તમે કે જે જવાબ તમે ઉપર લાવેલા એ જ સેમ જવાબ અહીંયા મળે છે પણ બંનેની મેથડમાં ફરક છે ઉપર જે છે તે આપણે આખી મેથડ કરી આ જે હું બતાવું છું તમને અમે આખી મેથડ કરી હવે તમે થોડું દિમાગ દોડાવો ને ભાઈ તો અહીંયાથી તમે જે આ સાદરૂપ આપશો ને એ જ મેં ડાયરેક્ટ સૂત્રના સ્વરૂપમાં તમને અહીંયા બતાવ્યું આ એટલે કે અહીંયા જે તમે આખી આપણી આ વાર્તા કરીને આખી જે વાર્તા કરીને આનું જ સાદુરૂપ તમે થોડુંક આપો ને એટલે તમને સીધું આ જે સૂત્ર લખ્યું આપણે એ સૂત્ર મળી જશે એટલે હું એવું ઇન્સિસ્ટ કરું કે જો સૂત્ર યાદ રખાતું હોય ને તો વેલ એન્ડ ગુડ બહુ સરળ સૂત્ર છે તમે ઓબ્ઝર્વ કરો તો વર્ગમૂળની અંદર માનાંકમાં ઝેડ વત્તા એ બાય ટુ વત્તા આઈ વર્ગમૂળની અંદર માનાંકમાં ઝેડ માઇનસ એ બાય ટુ દેટ્સ ઇટ વચ્ચે પ્લસ અને માઇનસ પ્લસ ક્યારે જ્યારે બી ની કિંમત પ્લસ હોય માઇનસ ક્યારે જ્યારે બી ની કિંમત ઋણ હોય આગળ પ્લસ ઓર માઇનસ તો બંનેમાં કોમન જ છે એકાદ દાખલો જોઈએ એટલે થોડું વધારે ખ્યાલ આવે જો માઇનસ 8 ઓછા માઇનસ 6 આય સમજીએ ધારો કે બીજા નંબરની અંદર છે z બરાબર ઓછા 8 ઓછા 6 આય તો સૌથી પહેલું કામ મેં શું કીધું a બરાબર માઇનસ 8 b બરાબર માઇનસ 6 ચલો એટલે લેસ ધેન 0 થઈ ગયું શું કરીશું ભાઈ પહેલું તો કામ માનાંકમાં z શોધી લઈએ બોલો માનાંકમાં z એટલે 8 નો વર્ગ વત્તા ઓછા 6 નો વર્ગ એટલે આ થઈ જશે 64 વત્તા 36 એટલે રૂટમાં 100 તો માટે માનાંકમાં z બરાબર 10 મળી ગયો ચાલો તો હવે તમે સૂત્ર વાપરી લો કયું સૂત્ર લાગશે ભાઈ કારણ કે b ની કિંમત ઋણ છે અને જો b ની કિંમત ઋણ હોય એટલે સૂત્ર આપણી પાસે કયું લાગવાનું તો માટે z નું વર્ગમૂળ ધ્યાનથી સમજો હા z નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં માનાંકમાં z વત્તા a બાય 2 માઇનસ i માનાંકમાં z ઓછા a બાય 2 તો પ્લસ ઓર માઇનસ ચલો માનાંકમાં z એટલે જવાબ લાવ્યા 10 વત્તા કરીને એની કિંમત માઇનસ 8 બાય 2 માઇનસ i વર્ગમૂળમાં 10 ઓછા ઓછા 8 બાય 2 એટલે કે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 10 ઓછા 8 એટલે 2 બાય 2 માઇનસ i વર્ગમૂળમાં 10 ને 8 18 ભાગ્યા 2 તો પ્લસ ઓર માઇનસ 2 બાય 2 એટલે 1 અને માઇનસ i 18 ના છેદમાં 2 એટલે 9 ને 9 નું વર્ગમૂળ એટલે 3 તો માટે z નું વર્ગમૂળ
बराबर वन माइनस आई थ्री अथवा बीजी किंमत माइनस वन प्लस आई थ्री आ बे जवाब तमने मळशे राइट सो होप के आ बन्ने क्वेश्चन प्रोपरली समझ में आया हो नंबर त्रण नी बात करिए z बराबर 1 माइनस i એટલે a બરાબર 1 અને b બરાબર -1 તો સૌથી પહેલું કામ મારે શોધવાનું માનાંકમાં z તો માનાંકમાં z બરાબર વર્ગમૂળમાં 1 + 1 એટલે વર્ગમૂળમાં 2 તો હવે મારું સૂત્ર z રેઝ ટુ 1/2 નું શું આવશે તો કે + ઓર માઈનસ વર્ગમૂળમાં માઈનસ z + a / 2 અને b ની કિંમત માઈનસ છે એટલે માઈનસ વર્ગમૂળમાં z - a / 2 તો હવે તમને ફાયદો ખબર પડશે કે સીધું સૂત્ર વાપરવાનો ફાયદો શું કારણ કે વર્ગમૂળની અંદર માનાંકમાં z ની કિંમત પાછી રૂટમાં છે + 1 / 2 અને માઈનસ i રૂટમાં 2 - 1 / 2 હવે જો આવી કિંમત આવી ને તમે x અને y ને શોધવા જશો ને તો ઓર તકલીફ થશે સમજજો તો આ કેસમાં તમારે સીધું દાખલાનો જવાબ આવી ગયો કે પહેલું વર્ગમૂળ શું આવ્યું તો કે પહેલું વર્ગમૂળ આવ્યું વર્ગમૂળમાં √2 + 1 / 2 - i √2 - 1 / 2 આ પહેલું વર્ગમૂળ આવ્યું તથા બીજું વર્ગમૂળ શું આવ્યું ભાઈ તો કે - √2 + 1 / 2 અને - - + i √2 - 1 / 2 બસ આ બે જવાબ તમે જુઓ કેટલું ઈઝીલી આવી જાય છે અને હવે આ જ વસ્તુ માટે ઘરે તમને એમ ઈચ્છા થાય કે કંઈક નવું કરવું છે તો ઘરેથી તમે xy ના સ્વરૂપમાં દાખલાને સોલ્વ કરજો હું ગેરંટી મારું કે જેટલા ઈઝીલી ગેરંટી આપું કે જેટલું ઈઝીલી તમે આ સોલ્વ કર્યું છે એટલું જ ડિફિકલ્ટ તમને xy ની મદદથી દાખલાને સોલ્વ કરવામાં તકલીફ પડશે સમજો હા એટલે આપણી ટેક્સ્ટબુક ની અંદર જે આઈપી છે ને મેથડ એ સારી જ છે ફાઇન જ છે એ કોન્સેપ્ચ્યુઅલ મેથડ છે કે તમે એક્ચ્યુઅલી શું કહેવા માંગે છે તે આઈપી છે પણ આપણે શું યુઝ કરીએ છીએ આપણે થોડું કેનાથી એક સ્ટેપ આગળ હા અમને ખબર પડી ગઈ કે ભાઈ વર્ગમૂળ શોધાય કેવી રીતે તો વર્ગમૂળ શોધવાનું કેવી રીતે એને માટેની આ મેથડ મને ખબર પડી ગઈ તારી વાત સાચી જો આ મેથડ મને ખબર પડી ગઈ પણ હવે આ મેથડ ખબર કર્યા પડ્યા પછી મારે હવે એનો ઉપયોગ નથી કરવો કારણ કે મને કોન્સેપ્ટ સમજ પડી ગયો કે ભાઈ વર્ગમૂળ કેવી રીતે શોધાય હા મને કોઈ પૂછશે તો હું કહી દઈશ પણ મારી ઈઝીનેસ માટે મને સરળતા રહે મારો જવાબ જલ્દી આવી જાય એને માટે હું કોને વાપરીશ તો કે એને માટે હું વાપરીશ આ સૂત્રને ડન ભાઈ અને એવું જ ચોથો નંબર જોઈ લઈએ બરાબર ફટાફટ ચોથો નંબર જોઈ લઈએ ચોથા નંબરમાં છે માઇનસ આઈ ચાલો જો એટલે નંબર ચાર માં છે z બરાબર માઇનસ આઈ જેને 0 માઇનસ આઈ વડે દર્શાવાય તો આના પરથી a બરાબર 0 મળી ગયો ને b બરાબર માઇનસ 1 મળી ગયો તો હવે તમે કરતા બનાવો સોરી માનાંક z શોધી લો તો આ વર્ગમૂળમાં 0 વત્તા 1 એટલે માનાંક z તો 1 જ આવી ગયું બરાબર તો હવે તમારું z નું વર્ગમૂળ બરાબર પ્લસ ઓર માઇનસ મેજર વસ્તુ શું છે ખબર આ સૂત્ર યાદ રહેવું જોઈએ કેમ વચ્ચે માઇનસ કેમ આવ્યું કારણ કે b ની કિંમત ઋણ હતી ઓકે તો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ચલો માનાંકમાં z એટલે 1 + 0 / 2 અને માઇનસ વર્ગમૂળમાં માનાંકમાં z એટલે 1 - 0 / 2 ઓકે સો એનો મીનિંગ કે z રેઝ ટુ 1 / 2 બરાબર z રેઝ ટુ 1 / 2 બરાબર + ઓર માઇનસ આ 1 / √2 અને માઇનસ i / √2 એટલે મારા જો બે વર્ગમૂળ શોધવા હોય તો પહેલું વર્ગમૂળ 1 / √2 માઇનસ i / √2 તથા બીજું વર્ગમૂળ માઇનસ 1 / √2 માઇનસ માઇનસ પ્લસ i / √2 આ તમારા બે વર્ગમૂળ તમને મળી જશે ઓકે સો આજના સેશન માટે આટલું રાખીએ બાકીના કેસનું વર્ગમૂળ જે શોધવાનું છે બાકીના દાખલા જે છે એ નેક્સ્ટ સેશનમાં આપણે કન્ટિન્યુ કરીશું ઓકે થેન્ક યુ ફ્રોમ માય